નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર છેલ્લે પાઠ બીજો એમાં આપણે છેલ્લે અભ્યાસ કર્યો જઠર, એના વિશે અભ્યાસ કર્યો જઠર વિશે. હવે આ લેક્ચર ની અંદર આપણે કેટલીક એવી ગ્રંથિઓ છે જે પાચક ગ્રંથિઓ છે એના વિશે જોવાનું અને નાના આંતરડા વિશે અભ્યાસ કરવાનો. તો સૌથી પહેલા વાત કરી તો ગ્રંથિઓની, તો એની અંદર એવી કેટલી ગ્રંથિ છે જે આપણે ખોરાકને પચાવવામાં આપણે મદદ કરે છે, જેમ કે યકૃત. યકૃત છે એનો રંગ કેવો છે, તો લાલાશ પડતો બદામી રંગની છે આ ગ્રંથિ. કેવો રંગ છે એનો, તો લાલાશ પડતો બદામી રંગ. આ બદામી રંગ છે એ યકૃત નો છે, લાલાશ પડતો બદામી રંગ. એ ક્યાં આવેલી છે, તો આપણે ઉદરની અંદર આવેલી છે અને જમણી બાજુએ શરીર ઉપરના ભાગે છે આ ગ્રંથિ આવેલી છે. એનું સ્થાનની વાત કરી તો ઉદર મતલબ કે પેટની અંદર છે એ જમણી બાજુ શરીર ઉપરના ભાગે આવેલી આ ગ્રંથિ છે. એ ઉપરાંત આ યકૃત છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કહેવામાં આવે છે. સૌથી મોટી ગ્રંથિ કઈ આપણા શરીરની, તો યકૃત આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે એની અંદર પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. કયા રસનો સ્ત્રાવ કરે છે, પિત્ત રસનો છે એ યકૃત સ્ત્રાવ કરે છે. મતલબ કે પિત્ત રસ છે એની અંદરથી ઉત્પન્ન થાય છે, જે પિત્તાશયની અંદર, પિત્તાશય જેવી કોથળી છે એની અંદર સંગ્રહાય છે. મતલબ કે જે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે યકૃત એ કેમાં ભેગો થાય છે, તો પિત્તાશય જેવી કોથળી છે એની અંદર આ ભેગું થાય છે. જે ખાસ કરીને ચરબીના પાચનની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ પિત્ત રસ છે એ કેના પાચન માટે મહત્વનું છે, તો ચરબીના પાચન માટે. આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કર્યો કે ચરબીયુક્ત ખોરાક આપણે શેમાંથી મળે છે, જે તૈલી પદાર્થો છે એમાંથી આપણે ચરબીયુક્ત ખોરાક મળે છે. તો આ ચરબીના પાચનમાં સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે, તો પિત્તાશય. આ પિત્તાશય છે એ ચરબીનું પાચન કરે છે. એ ઉપરાંત બીજી ગ્રંથિ છે જેનું નામ છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ એક સહાયક પાચન અંગ છે, તે પણ એ મોટી અને આછા બદામી રંગની છે ગ્રંથિ છે. કેવા રંગની છે, તે આછા બદામી રંગની, જે જઠરની નીચે આવેલી છે. આપણે જઠર વિશે અભ્યાસ કર્યો આગળના લેક્ચરમાં, તો સહેજ જઠરની નીચે આ સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે. તે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. કયા રસનો સ્ત્રાવ કરે છે, સ્વાદુ રસનો. આપણે યકૃત કયા રસનો સ્ત્રાવ કરતો હતો, તો પિત્તાશયની અંદર છે સંગ્રહ થાય છે અને પિત્ત રસનો સ્ત્રાવ કરતો. એ જ રીતે સ્વાદુપિંડ છે એ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. તે કાર્બોદિત પ્રોટીન અને ચરબી એની ઉપર કાર્ય કરી અને એનું પાચન કરે છે, સરળ સ્વરૂપની અંદર રૂપાંતર કરે છે અથવા તો એનું પાચન કરે છે. કાર્બોદિતનું પાચન, પ્રોટીનનું પાચન અને ચરબીનું પાચન તેને ગોલકના સ્વરૂપમાં ફેરવે છે. એ નાના નાના ગોલકના સ્વરૂપમાં ફેરવી અને એનું પાચન કરે છે. એ ઉપરાંત પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસ નો એમાઇલેજ અને ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક જરૂરી છે. મતલબ કે આ બધું આપણે કેમની અંદરથી મળી જાય છે, સ્વાદુપિંડની અંદર. તો આપણે એ ખબર પડી ગઈ કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પાચન કેમાં થાય છે, તો સ્વાદુપિંડની અંદર થાય, અને કયા રસથી, તો સ્વાદુરસને કારણે થાય. તો એની અંદર રહેલા ઉત્સેચકો કયા કયા ઉત્સેચકો, તો ટ્રિપ્સિન મતલબ કે એમાઇલેજ, એ ઉપરાંત લાઇપેજ, આ ત્રણે ત્રણ ઉત્સેચક છે તેનું પાચન કરે છે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું. પ્રોટીનનું પાચન કોણ કરે છે, તો ટ્રિપ્સિન કરે છે. કાર્બોદિતનું પાચન કોણ કરે છે, તો એમાઇલેજ કરે છે. ચરબીનું પાચન કોણ કરે, તો લાઇપેજ કરે છે. આ ઉત્સેચકો છે એના પાચનની અંદર મહત્વના છે. આ તો આપણે ગ્રંથિઓની વાત કરી. એ ઉપરાંત આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું મુખગુહા, અન્નળી, જઠર, જઠર સુધી આપણે જોયું. હવે આપણે નાનું આંતરડા વિશે જોવાનું છે. તો નાનું આંતરડા વિશે અભ્યાસ કરી તો એમાં સૌથી પહેલા તે ઉપરના આપણે આવેલું ક્યાં છે એ ખબર હોવી જોઈએ. આપણા શરીરની અંદર નાનું આંતરડું ક્યાં આવેલું છે,
ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું છે. ઉપરના છેડે કેની સાથે જોડાયેલું છે? તો જઠર સાથે. અને નીચેનો છેડો કેની સાથે જોડાયેલો? તો મોટા આંતરડા સાથે જોડાયેલો છે. એ ઉપરાંત તેની લંબાઈની વાત કરીએ તો 7.5 મીટર છે. કેટલું લાંબુ છે? 7.5 મીટર એની લંબાઈ છે. દરેકની અંદર છે, નાના આંતરડાની અંદર છે, એ લંબાઈ અલગ અલગ આવતી હોય. આપણે એ પાચન માર્ગનો સૌથી મોટું અંગ છે. જો આપણે પાચન માર્ગની અંદર સૌથી મોટા અંગની વાત કરીએ તો નાનું આંતરડું છે. દરેક પ્રાણીઓની અંદર છે આ રીતે નાના આંતરડાની લંબાઈ અલગ અલગ હોય. જે ઘાસ ખાતા હોય, મતલબ કે સેલ્યુલોઝનું પાચન કરવા વાળા જે પ્રાણીઓ છે એનું નાનું આંતરડું છે એ વધારે હોવું જોઈએ, મોટું હોવું જોઈએ. અને જે માંસ ખાતા હોય, જેમ કે સિંહ વાઘ છે, એનું નાનું આંતરડું છે એ સહેજ એનાથી નાનું હોય. એટલે આપણા પાચન માર્ગની અંદર સૌથી મોટું આ પાચન અંગ છે નાનું આંતરડું. કેટલું લાંબુ છે? તો 7.5 મીટર. એ ઉપરાંત તે પેટના પોલાણની અંદર ગૂંચળું વળી અને ગોઠવાયેલું છે. ક્યાં આવેલું છે? તો આપણા પેટની અંદર આવેલું છે અને ગૂંચળામય સ્વરૂપે છે, એની અંદર ગોઠવાયેલું છે. તે પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે. અને પેલા મેં હમણાં કીધું કે સૌથી લાંબુ અંગ કયું પાચન માર્ગનું? તો નાનું આંતરડું. સૌથી લાંબુ અંગ છે પાચન માર્ગનું. તેનો સર્વાર્ધનો ભાગ છે સી આકારનો છે. અંગ્રેજી મૂળાક્ષર સી આકારનો છે, એનો સર્વાર્ધનો ભાગ છે, જેને આપણે શું કહીએ છીએ? પકવાશય કહીએ છીએ. આ જે આગળનો ભાગ છે નાના આંતરડાનો એ સી આકારનો છે. એટલા માટે આ સી આકારનો ભાગ છે એને આપણે નામ આપી દીધું પકવાશય. એટલે એનું નામ છે પકવાશય. એની અંદરની દિવાલની અંદર એ નાના નાના આંગળી જેવા છે, એવા નાના આંગળી આકારના છે, નાના પ્રબળધો આવેલા છે, જેને આપણે શું કહીએ છીએ? તો રસાંકુરો કહીએ છીએ. રસાંકુરો કહે અથવા તો શોષણ કેન્દ્રો કહેવામાં આવે છે. જે નાના આંતરડાની અંદરની દિવાલ અંદરના ભાગે આવા નાના નાના પ્રવર્ધો આવેલા છે, જેને આપણે રસાંકુરો અથવા તો શોષણ કેન્દ્રો કહીએ છીએ. એ ઉપરાંત નાના આંતરડાના સર્વાર્ધના ભાગની અંદર પિત્તરસ અને સ્વાદુરસ. પિત્તરસ છે પિત્ત નલિકા દ્વારા અને સ્વાદુ નલિકા દ્વારા. સ્વાદુરસ છે એ આગળના ભાગમાં આવે છે. તેના આગળના ભાગમાં તો નાના આંતરડાના આગળના ભાગમાં આવે છે. આ ઉપરાંત એની નાના આંતરડાની અંદરની દિવાલની અંદર છે આંત્રરસનો પણ સ્ત્રાવ થાય છે. જે અંદરની દિવાલ મેં તમને કીધું કે રસાંકુરો આવેલા છે એની અંદરની દિવાલ, અને એની અંદરની દિવાલ ઉપરાંત એક આંત્રરસનો પણ સ્ત્રાવ કરે છે, જે પણ ખોરાકને પાચનની અંદર મદદરૂપ છે. તો આપણે એ કઈ જગ્યાએ આવેલું છે નાનું આંતરડું એના વિશે આપણે તો અત્યારે ખબર પડી ગઈ. હવે આગળના લેક્ચરની અંદર આપણે નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય છે એ આપણે જોશું.